તો આ તરફ કોરોના મહામારીની અસર થરાદમાં પણ જોવા મળી રહી છે. થરાદમાં અલગ અલગ સ્થળો ઉપર કોરોનાને લઈ તંત્ર દ્વારા સતર્કતા દર્શાવવામાં આવી રહી છે. તો જોવો શું છે થરાદની પરિસ્થિતિ. હાલ ચાલી રહેલા મહામારીના કારણે થરાદ માર્કેટયાર્ડ દ્વારા આગામી 23 માર્ચથી 2 એપ્રિલ સુધી માર્કેટયાર્ડમાં ચાલતી હરાજી બંધ રાખવા માર્કેટયાર્ડના સેક્રેટરી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર વિશ્વમાં ચાલતા કોરોના વાયરસના સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં વેપારીઓ અને મજૂરોના સ્વાસ્થ્યને ખાસ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. ત્યારે હાલ સરહદી પંથક વિસ્તારમાં થરાદ માર્કેટયાર્ડને કોરોનાનું ગ્રહણ લાગ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. હાલમાં ચાલી રહેલા કોરોના વાયરસના દહેશતને લઈને થરાદ નગરપાલિકા એલર્ટ બની ગઈ છે, જેમાં શહેરમાં ચાલતી નાસ્તાની પાણીપુરી શેરડીના રસના કોલા સેન્ટરવાળા અને લારીઓ નગરપાલિકા દ્વારા બંધ કરાવવાની કડક અમલવારી કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે. થરાદમાં ચાલતી ઠંડા પીણા અને નાસ્તાની લારીઓને નગરપાલિકાએ તમામ બંધ કરાવવા માટે હાલ ઝુંબેશ હાથ ધરી છે.